અમદાવાદમાં ગતરાત્રે પોલીસ કંટ્રોલમાં ફોન રણક્યો અપહરણ થયાની વાત સાંભળતા જ પોલીસ થઈ ગઈ દોડતી પોલીસ પહોંચી વસ્ત્રાપુરમાં આવેલા હિમાલયા મોલ પાસે અને શરૂ થયો તપાસનો ધમધમાટ ભોગ બનનાર સાથે એવું બન્યું કે ઉલટા ચોર કોટવાલ કોટે અને પોલીસ સાથે એવું બન્યું કે બગાસુ ખાતા પતાસુ હાથમાં આવી ગયું ગતરાત્રે અમદાવાદના ગુરુકુર રોડ પર આવેલા હિમાલય મોલ પાસે બે મિત્રો બ્રિજેશ અને ચેતન ઊભા હતા અને અચાનક જ એક ઓટો રિક્ષામાં ત્રણ ઈસમો આવ્યા અને બ્રિજેશ સાથે મારામારી કરી અને ગાળો ભાંડી હતી અને તેનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા બ્રિજેશના સાથી મિત્રે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી વારંવાર ફોન ઉપર એવી માંગણી કરવામાં આવતી હતી સેલ ફોન ઉપર કે આ એક લાખ રૂપિયા તમે પહોંચાડો તો અમે બ્રિજેશને છોડીએ જેથી કરીને સિટી ક્રાઈમના અધિકારીઓએ તથા સ્થાનિક પોલીસના માણસોએ ટ્રેપ ગોઠવેલી અને ટ્રેપ સક્સેસ જતાં ત્રણ આરોપીઓ જે આપની સામે દેખાય છે એ ત્રણ આરોપીઓને અમે તાત્કાલિક પકડી લીધેલા હતા અને બ્રિજેશને પણ એ અપહરણકર્તાઓ પાસેથી અમે મેળવી લીધેલા આની ઊંડાણપૂર્વકની તપાસ જારી છે આ આરોપીઓ જે છે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે તથા ફરિયાદી અને સાક્ષી પણ હાજર છે અને કાયદેસરની કાર્યવાહી આગળની થઈ રહી છે તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ પહોંચી હતી અને અપહરણ કરો દ્વારા ચેતનના મોબાઈલમાં ફોન આવ્યો કે મારા બેંક એકાઉન્ટમાં એક લાખ જમા કરાવો નહીં તો મને મારી નાખશે જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે છંટકું ગોઠવી વાડે સર્કલ પાસેથી આરોપી સચિન દંતાણી પ્રકાશ દાંતણિયા અને પ્રજ્ઞેશ દાણીના સકંજામાંથી બ્રિજેશને તમામ આરોપીની ધરપકડ કરી હતી આરોપોની પૂછપરછ કરતા પોલીસના હાથમાં તો જાણે બગાસુ ખાતા પતાસુ હાથમાં આવી હોય તેઓ ઘટઘડાણો હતો આરોપીઓએ પોલીસ કબુલાત કરી હતી કે બ્રિજેશ કેટરિંગનું કામ કરે છે અને આશરે બે વર્ષ પહેલા બાપુનગરમાં રહેતા પચાસથી થી સો જેટલા મજૂર લોકોને લાલચ આપી કે મને પચાસ હજાર રૂપિયા આપો તો તમને ઔડાના મકાન અપાવીશ એવું કહી લાખો રૂપિયા ચાઉ કરી ફરાર હતો હતું તો અમને આવીને કહે છે કે ઓડાના મકાન મળે છે બેન તમારા લોકોને લેવા છે મકાનો તો બધી બહેનો કે હા ભાઈ લેવા છે તો તમને ચાવી મળી જશે બેન કે મને પચાસ પચાસ હજાર રૂપિયા આપો બધા કે અઠવાડિયે તો તમને ચાવી આપી દઈશું કોઈ ત્યાં ગાડી તો સો બસો બહેરા છે મેઘાણીનગરમાં રામેશ્વર પોલીસ કે અમારે એન્ટ્રી પડી ગયેલી છે એની જેથી આરોપી સચિન પ્રકાશ અને પ્રજ્ઞેશવી ચેટમાં છોકરીના નામનું બોગસ એકાઉન્ટ બનાવી બ્રિજેશને હિમાલયા મોલ પાસે મળવા બોલાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો અપહરણકારો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા સ્થાનિક પોલીસ વાવાહી મેળવી રહી છે પરંતુ ચેટિંગના આરોપી બ્રિજેશને ક્યારે ઝડપી પાડે છે કે તેને છાવરે છે તે જોવું રહેશે કેમેરામેન ગુરુબ સંધુ સાથે કસબ જોશી ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ